વેગમાં વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી તો થોડી હળવી થઈ, પરંતુ સ્વાઇન ફ્લુના કેસમાં ઘટાડો થતો નથી. અને અમારી ખાસ રજૂઆતમાં પણ આજે વાત કરવામાં આવી કે સ્વાઇન ફ્લુ કેવી રીતે ફેલાય છે, તેનાથી બચવાના ઉપાય શું છે અને સ્વાઇન ફ્લુથી બચવા માટે કેવા કેવા પગલા લેવા જોઈએ તે પણ અમે તમને સતત જણાવી રહ્યા છે. રાજકોટની અંદર સ્વાઇન ફ્લુથી વધુ 3 દર્દીઓના મોત થઈ ગયા છે. તો રાજકોટની હોસ્પિટલમાં દાખલ 3 દર્દીઓ પૈકી એક દર્દી રાજકોટનો, એક દર્દી ભાવનગરનો, તો એક દર્દી જૂનાગઢનો હતો. રાજકોટની હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ વોર્ડમાં હજુ પણ 32 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે. આ 32 પૈકી રાજકોટ શહેરના 11, રાજકોટ જિલ્લાના 8 અને અન્ય જિલ્લાના 13 દર્દીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2019ના પ્રારંભથી જ સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં 24 દિવસમાં રાજકોટમાં સ્વાઇન ફ્લુના 75 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 15 દર્દીના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં જ 9 કેસ સ્વાઇન ફ્લુના નોંધાયા છે. તો સ્વાઇન ફ્લુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. સાથે સાથે સ્વાઇન ફ્લુના કારણે મોત થતા હોય તેવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટની અંદર સારવાર લેવા માટે સ્વાઇન ફ્લુના દર્દીઓ આવી રહ્યા છે, ત્યારે વધુ 3 દર્દીઓના સ્વાઇન ફ્લુના કારણે મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર જ સ્વાઇન ફ્લુના કેસ 7 જેટલા કેસ નોંધાયા છે. આ વિશે વધુ જાણકારી માટે રાજકોટથી અમારા સંવાદદાતા રક્ષિત આપણી સાથે જોડાયા છે. જી રક્ષિત, સતત જે રીતે સ્વાઇન ફ્લુના કેસ વધી રહ્યા છે, શું કામ થઈ રહ્યું છે અને સ્વાઇન ફ્લુના કેસ કયા કયા વિસ્તારોમાંથી વધારે જોવા મળી રહ્યા છે? જી ચોક્કસથી, જે પ્રકારે વાત કરીએ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે જાન્યુઆરી મહિનો શરૂ થયો ત્યારથી જ છે તે ઠંડીનો પારો છે તે વધતો જોવા મળ્યો છે. જે પ્રકારે હિમવર્ષા થઈ હતી ને ત્યારબાદ ઠંડી છે તે ફરી એક વખત છે તે ચમકારો બોલાવ્યો છે. જે પ્રકારે વાત કરીએ તો સંક્રાંત પછી પણ આજે ઠંડી છે તે યથાવત જોવા મળે છે. આમ સામાન્ય દિવસોની અંદર મકર સંક્રાંતિ બાદ છે તે ઠંડીનું પ્રમાણ છે તે ઘટી જતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ પણ જે ક્યાંક છે ઠંડીનો પારો છે તે જોવા મળ્યો છે. જેના કારણે જે સ્વાઇન ફ્લુના આજે કેસ છે તેની અંદર સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે છેલ્લા 24 દિવસની અંદર છે તે 75 જેટલા પોઝિટિવ સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા છે, જે પૈકી લગભગ 12 જેટલા દર્દીઓના મૃત્યુ પણ નિપજી ચૂક્યા છે. ગઈકાલે જ 9 જેટલા પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે. તો બીજી તરફ ગઈકાલે એક ગોંડલના જે મોટા દળવા ગામ છે ત્યાંની 55 વર્ષે જે વૃદ્ધા છે તેમનું પણ છે તે સ્વાઇન ફ્લુના સારવાર દરમિયાન છે તે મોત નિપજ્યું છે. હજુ પણ 35 જેટલા દર્દીઓ છે તે સિવિલ અને ખાનગી હોસ્પિટલની અંદર સ્વાઇન ફ્લુ વોર્ડની અંદર છે તે સારવાર લઈ રહ્યા છે. જે પ્રકારે જે મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે તેની પાછળ ક્યાંક છે તે દર્દીઓની બેદરકારી છે જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે મોટા ભાગના જે મૃત્યુ થયા છે તે વૃદ્ધ લોકો હોય છે, તે વૃદ્ધ દર્દી હોય છે, તે લોકોના મોત થઈ રહ્યા છે. તો જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં આવે છે તેમનો મૃત્યુ આંક છે તે સતત વધતો જોવા મળે છે. જે લોકોને પ્રાથમિક સારવાર જે મળવી જોઈએ તે સારવાર નથી મળતી હોતી. સામાન્ય શરદી ઉધરસના જે કેસ હોય છે તેના કારણે લોકો છે તે ઘરેલું ઉપચાર છે તે કરતા હોય છે. કોઈ જે MD ડોક્ટર કહી શકાય તેમની પાસેથી સારવાર લેવાની જરૂરિયાત હોય છે તે સારવાર લેવામાં નથી આવતી ને તેમને જે સ્વાઇન ફ્લુ છે તે દિવસે ને દિવસે વધતો જતો હોય છે અને જે અંતિમ સ્ટેજ સુધી પહોંચી જતો હોય છે, જે કે જેમાં કહી શકાય ફેફસાની અંદર પાણી ભરાઈ જતા હોય છે અને ત્યારબાદ તેને રિકવર કરવું છે તે તબીબો માટે પણ ક્યાંક મુશ્કેલ સાબિત થતું હોય છે. ને આ જ પ્રકારના કેસ છે કે જે મૃત્યુ આંક થઈ જતા હોય છે. મોટાભાગના જે વૃદ્ધ છે તેમના મોત થયા છે, તેમની સારવાર છે તે યોગ્ય સમયે ન મળતા તેઓના મૃત્યુ થયા છે. કારણ કે જે વૃદ્ધ હોય છે તેમની જે રોગપ્રતિકારક શક્તિ હોય છે તે પણ ક્યાંક નબળી હોય છે ને તેના કારણે આ લોકોના છે તે મૃત્યુ થતું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે છેલ્લા 15 દિવસની અંદર 40થી વધારે છે તે પોઝિટિવ કેસ છે તે જોવા મળ્યા છે, જેના કારણે ક્યાંક આરોગ્ય માટે પણ ક્યાંક આ ચિંતાનો વિષય જરૂરથી જોવા મળી રહ્યો છે. અને આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ લોકોને છે તે યોગ્ય સારવાર લેવા અને તાત્કાલિક જો સામાન્ય શરદી ઉધરસના કેસ હોય તો તેમને સારવાર લેવા માટે થઈ અને સિવિલ હોસ્પિટલ અથવા તો કોઈ જે ખાનગીની અંદર જે સ્વાઇન ફ્લુની જે જગ્યાએ સારવાર મળતી હોય ત્યાં આગળ જઈ અને પોઝિટિવ કરાવો. જો તેમને સ્વાઇન ફ્લુ હોય કે ન હોય તેમ છતાં પણ જો સામાન્ય શરદી ઉધરસ હોય અને સ્વાઇન ફ્લુના લક્ષણ જણાતા હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા માટે થઈ અને તમામ આરોગ્ય સેન્ટર ઉપર છે તે સુવિધા આપવામાં આવી છે. અને સ્વાઇન ફ્લુને લઈને જનજાગૃતિના અભિયાન પણ જિલ્લાની અંદર છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. જી જી, આભાર રક્ષિત સમગ્ર જાણકારી આપવા માટે. તો સ્વાઇન ફ્લુ માટે શું કાળજી લેવી, સ્વાઇન ફ્લુના દર્દીઓએ શું ધ્યાન રાખવું, તે તમામ વસ્તુઓ અમે તમને જણાવી રહ્યા છીએ.